નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમક્ષિત વર્તુળાકાર ગતિનું ડાય ડાયનેમિક્સની અંદર એમસીક્યુ સત્યાવીસથી તેતાલીસ એમસીક્યુ છે એ સોલ્વ કરીશું તો શરૂ કરીએ આપણે એમસીક્યુ નંબર ટ્વેન્ટી સેવન વર્તુળાકાર માર્ગ પર નિયમિત ઝડપથી ભ્રમણ કરતા કણનો કોણીય પ્રવેગ મિત્રો નિયમિત ઝડપ હોય તો એનો કોણીય પ્રવેગ છે એ શૂન્ય હોય જો ઝડપમાં ફેરફાર થશે તો ઓમેગામાં ફેરફાર થશે અને કોણીય પ્રવેગ છે એ આપણને મળશે ટ્વેન્ટી એટ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ માટે ઝડપ અને ત્રિજ્યા બંને ત્રણ ગણા કરવામાં આવે તો નવું કેન્દ્રગામી બળ કેટલું થાય કેન્દ્રગામી બળનું સૂત્ર છે એમ વી સ્ક્વેર અપોન આર હવે અહીંયા ઝડપ જે છે એ ત્રણ ગણી કરવાની છે અને ત્રીજા પણ ત્રણ ગણી કરવાની છે ઝડપ ત્રણ ગણી કરશું એટલે થ્રી વીનો સ્ક્વેરના છેદમાં થ્રી આર અહીંયા એક થ્રી ઉડી જશે તો આ થઈ જશે થ્રી એમ વી સ્ક્વેર અપોન આર એન્ડ એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ એફ તો થઈ જશે અહીંયા થ્રી ટાઈમ એફ એટલે કે કેન્દ્રગામી બળ છે એ ત્રણ ગણું પહેલાં કરતાં ત્રણ ગણું થશે ટ્વેન્ટી નાઇન જ્યારે પદાર્થ અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરી રહ્યું હોય ત્યારે અચળ ઝડપથી જો વર્તુળાકાર માર્ગ ઉપર ગતિ કરે તો ચાર ઓપ્શનની અંદરથી આપણે આ ઓપ્શન પસંદ કરી શકીએ આ એંગલ જે છે સ્થાનાંતર અને બળ વચ્ચેનો એંગલ નાઇન્ટી છે માટે કાર્ય છે એ ઝીરો થાય પહેલો ઓપ્શન પદાર્થમાં કોઈ જ પ્રવેગ હોતો નથી તો અહીંયા પ્રવેગી ગતિ હોય છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો એ હંમેશા પ્રવેગી ગતિ હોય છે પદાર્થ પર કોઈ બળ લાગતું નથી કેન્દ્રગામી બળ લાગે છે તેનો વેગ અચળ છે વેગ નહીં પરંતુ ઝડપ અચળ છે તો ચોથો ઓપ્શન આવશે કે તેના પર કોઈ કાર્ય થતું નથી એટલે કે કાર્ય છે એ જીરો છે અચ્છા એમસીક્યુ નંબર ત્રીસ અહીંયા ઝીરો પોઈન્ટ એક મીટર લંબાઈ ધરાવતી દોરી સો ન્યૂટન કરતાં વધુ તણાવ સહન કરી શકતી નથી તેને સો ગ્રામ દળ ધરાવતા પદાર્થ સાથે બાંધવામાં આવે છે અને સમક્ષોધિત સમતલમાં પરિ પરિભ્રમણ આપવામાં આવે છે તો મહત્તમ કોણીય વેગ ગોતવાનો છે મિત્રો અહીંયા આ જે દોરી છે એ સમક્ષોધિત સમતલમાં ફરે છે તો દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ છે અહીંયા કેન્દ્રગામી બળ એમ વી સ્ક્વેર અપોન આર તો કેન્દ્રગામી બળ છે એ તણાવ બળ પૂરું પાડશે તો આપણે અહીંયા લખી શકીએ કે ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર અચ્છા વીની જગ્યાએ આપણે આર ઓમેગા મૂકી દઈએ તો આર ઓમેગા સ્ક્વેર એક આર ઉડી જશે નીચે આરે અચ્છા તો તણાવ બળ આવી ગયું એમ ઓમેગા એમ ઓમેગા સ્ક્વેર આર હવે આપણે ઓમેગા મેળવવું છે તણાવબળની વેલ્યુ મૂકી દો અહીંયા તમે હન્ડ્રેડના છેદમાં એમ આપ્યો છે સો ગ્રામ તો ગ્રામમાંથી આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ ટેન ટુ પાવર માઇનસ થ્રી અને ત્રીજા આપી છે ઝીરો પોઈન્ટ એક ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર અચ્છા આ સો સો કેન્સલ થઈ જશે અહીંયા જીરો પોઈન્ટ એક છે એટલે દસની માઇનસ એક ઘાત લખાય દસની માઇનસ એક દસની માઇનસ ત્રણ એટલે દસની માઇનસ ચાર થાય અને દસની માઇનસ ચાર ઉપર જાય તો એ દસની પ્લસ ચાર થઈ જાય તો ઓમેગા બરાબર થઈ જશે દસની બે ઘાત રેડિયન પર સેકન્ડ અથવા તો સો મીટર પર સો રેડિયન પર સેકન્ડ ચાલો નેક્સ્ટ લઈએ થર્ટી વન કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા બમણી કરવામાં આવે પરંતુ તેના ભ્રમણની આવૃત્તિ અચળ રાખવામાં આવે છે જો પ્રારંભિક કેન્દ્રગામી બળ એફ હોય તો અંતિમ કેન્દ્રગામી બળ કેટલું હશે મિત્રો અહીંયા ત્રિજ્યા છે એ બમણી કરવાની છે અને આવૃત્તિ અચળ રાખવાની છે સૂત્ર છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર અચ્છા હવે અહીંયા એમ અપોન આર વીની જગ્યાએ મૂકશું ફરી પાછું આપણે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય આર છે તો એક આર કેન્સલ થઈ જશે તો અહીંયા ઓમેગા એટલે ટુ પાય એફ પણ મૂકી શકો તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ આર ઓમેગાની જગ્યાએ મૂકશું આપણે ટુ પાય એફનો સ્ક્વેર છે હવે તમે અહીંયા જોશો તો રિલેશન છે એ બળનો ત્રિજ્યા સાથેનો રિલેશન સમચલનનો આવી ગયો દળ અચળ છે ટુ બાય એફ બધું અચળ છે તો એફ પ્રપોઝનલ ટુ આર આવી ગયું હવે જો ત્રિજ્યા છે એ વર્તુળાકાર પથની જો બમણી કરવામાં આવે બરાબર આર છે એ બમણું કરવામાં આવે તો સ્વાભાવિક છે કે બળ છે એ પણ બમણું થઈ જાય કારણ કે અહીંયા એફ પ્રપોઝનલ ટુ આર છે બાકીની બધી જ રાશિ અચળ છે તો કેન્દ્રગામી બળ છે એ ડબલ થઈ જશે નેક્સ્ટ લઈએ થર્ટી ટુ ઝીરો પોઈન્ટ પાંચ કેજી દળ ધરાવતો દડો ઝીરો પોઈન્ટ ચાર ત્રીજાના વર્તુળમાં ચાર મીટર પર સેકન્ડની ઝડપથી ભ્રમણ કરે છે તો દડા પરનું કેન્દ્રગામી બળ ગોતો મિત્રો સિમ્પલ ક્વેશ્ચન છે કેન્દ્રગામી બળનું સૂત્ર છે એમ સ્ક્વેર અપોન આર અહીંયા તમને એમની વેલ્યુ આઈપી છે ઝીરો પોઈન્ટ પાંચ વીસ ચાર અને ત્રીજી આપી છે પોઈન્ટ ચાર તો સિમ્પલ આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે વીસ ન્યૂટન નેક્સ્ટ લઈએ આપણે થર્ટી થ્રી એક પદાર્થ અચળ ઝડપથી વર્તુળ પર ભ્રમણ કરે છે જો તેની ગતિની દિશા વિરુદ્ધ કરવામાં આવે પરંતુ ઝડપ સમાન રહે છે તો પહેલી વાત અહીંયા નોટ કરીએ આપણે કે કણ કોણ જે છે એ અચળ ઝડપથી ગતિ કરે છે અચ્છા અચળ ઝડપથી ગતિ કરે તો પહેલો આપણને એ આપ્યું છે કે કેન્દ્રગામી બળના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં તો બહુ સીધી વાત છે કેન્દ્રગામી બળનું સૂત્ર છે એફસી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર હવે વેગ વિ દિશામાં હોય કે વિરુદ્ધ દિશામાં હોય અહીંયા વેગનું મૂલ્ય છે તો કેન્દ્રગામી બળમાં કોઈ ફેર પડશે નહીં એટલે પહેલો ઓપ્શન સાચો છે પહેલો એ છે એ સાચું છે બીજું બીની અંદર છે કેન્દ્રગામી બળની દિશા ઉલટાઈ શકે તો ઉલટી થઈ જશે ઉલટી ઉલટાઈ જશે તો ખોટું છે કેન્દ્રગામી બળ વેગની દિશા આ દિશામાં વેગ હોય કે આ દિશામાં હોય કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફ જ હંમેશા રહેવાની છે તો બીજો ઓપ્શન ખોટો છે બીજો પોઈ મુદ્દો ખોટો છે ત્રીજો મુદ્દો જોઈએ તો કેન્દ્રગામી બળની દિશામાં કોઈ ફેર પડશે નહીં તો એ વસ્તુ સાચી છે કેન્દ્રગામી બળની દિશા હંમેશા કેન્દ્ર તરફ જ રહેવાની છે કેન્દ્રગામી બળનું મૂલ્ય બમણું થઈ જશે તો મૂલ્યમાં પણ કોઈ ફેર નહીં પડે કારણ કે વેગ કે બીજી કોઈ રાશિ બદલાતી નથી તો અહીંયા એ અને સી છે એ સાચા છે અને એ અને સી સાચા હોય એવો ઓપ્શન નંબર ચાર છે એમસીક્યુ નંબર થર્ટી ફોર જો એ અને એટી અનુક્રમે ત્રીજ્યાવર્તી અને સ્પર્શીય પ્રવેગ છે કણની ગતિ નિયમિત વર્તુળાકાર હશે નિયમિત વર્તુળાકાર ગતિ હોય નિયમિત વર્તુળાકાર ગતિ હોય તો એની પાસે કેન્દ્રગામી પ્રવેગ હોય પણ સ્પર્શીય પ્રવેગ છે એ જીરો હોય નિયમિત વર્તુળાકાર ગતિની અંદર ઝડપ અચળ રહે છે ને ઝડપ અચળ રહે તો સ્પર્શીય પ્રવેગ છે એ શૂન્ય થાય યુનિફોર્મ અને નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશનની અંદર આપણે ખૂબ ચર્ચા કરેલી છે કે આ જે છે એ યુનિફોર્મ સર્ક્યુલર મોશન છે યુસીએમ યુસીએમ હોય અચળ એની ઝડપ છે એની અચળ રહેતી હોય તો સ્પર્શીય પ્રવેગ હંમેશા ઝીરો રહેશે કેન્દ્રગામી બળ પ્રવેગ છે એ નિયમિત હોય કે અનિયમિત હોય બંનેની અંદર ઉત્પન્ન થાય જ્યારે સ્પર્શીય પ્રવેગ છે એ માત્ર નોન યુનિફોર્મ સર્ક્યુલર મોશનમાં ઉદ્ભવે તો અહીંયા તમારે ત્રીજો ઓપ્શન છે એ જવાબની અંદર આવશે નેક્સ્ટ લઈએ થર્ટી ફોર સોરી થર્ટી ફાઈવ નિયમિત વર્તુળાકાર ગતિમાં વેગ સદીશ અને પ્રવેગ સદીશ તો વેગ સદિશ અને પ્રવેગ સદીશ નિયમિત વર્તુળાકાર ગતિ હશે તો એની પાસે એક જ પ્રવેગ હશે જે કેન્દ્રગામી પ્રવેગ છે એસી અને વેગ છે એ હંમેશા સ્પર્શકની દિશામાં હશે તો બંને વચ્ચેનો જે ખૂણો છે એ નાઇન્ટી હશે તો વેગ અને પ્રવેગ વચ્ચે નો વેગ સદિશ ને પ્રવેગ સદિશ 90 નાઇન્ટી ડિગ્રીના ખૂણે હશે નેક્સ્ટ લઈએ થર્ટી સિક્સ દસ સેન્ટીમીટર લંબાઈની દોરી તૂટી જાય છે તેના પરનું તણાવ દસ ન્યૂટન કરતાં વધી જાય ત્યારે જો બસો પચાસ ગ્રામ દળ ધરાવતો પથ્થર આ દોરી સાથે બાંધવામાં આવે અને તેને જ વર્તુળમાં ભ્રમણ કરાવવામાં આવે તો ભ્રમણનો મહત્તમ કોણીય વેગ કેટલો ફરી વાત મિત્રો અહીંયા કે વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ થશે સમક્ષિત સર્કલ છે તો સમક્ષિત સર્કલમાં તણાવ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડશે જેને તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર અચ્છા તણાવ બળ છે ટી ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર આર વીની જગ્યાએ આર ઓમેગા મૂકશો એટલે એક આર ઉડી જશે બરાબર આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર થાય એક આર ઉડી જશે અને એટલે આર ઓમેગા સ્ક્વેર રહેશે તો આ ફોર્મ્યુલા પણ યાદ રાખશું આપણે ખાસ કેન્દ્રગામી બળ માટે ચાલો તણાવ બળ આપણને આપ્યું છે ટેન દળ આપ્યું છે ટુ ફિફ્ટી ગ્રામ એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ ઓમેગા છે જ વેગ આપણે મેળવવાનો છે ઓમેગા સ્ક્વેર એઝ ઇટ ઇઝ અને અહીંયા લંબાઈ તમને આપી છે દસ સેન્ટીમીટર તો દસ ગુણ્યા દસની 2 બે ઓમેગા ઓમેગાને સૂત્રનો કરતા બનાવો તો એનો આન્સર આવશે વીસ મીટર પર રેડિયન પર સેકન્ડ સર નેક્સ્ટ લઈએ થર્ટી સેવન પૃથ્વી એ સૂર્યની આસપાસ વન પોઈન્ટ ફાઈવ ઇન્ટુ ટેન ટુ પાવર એઇટ કિલોમીટર ત્રિજ્યાની કક્ષામાં બે ગુણ્યા દસની સાતઘાત રેડિયન પર સેકન્ડના કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે સૂર્ય દ્વારા પૃથ્વી પર લાગતું બળ કેટલું પૃથ્વી અને સૂર્યની વચ્ચે આ અર્થ છે અહીંયા સન છે તો સન અને અર્થ વચ્ચે છે એ ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય છે બરાબર અને આ ગુરુત્વાકર્ષણ બળ છે એ કેન્દ્રગામી બળ પૂરું પાડે એમ સ્ક્વેર અપોનાર તો અહીંયા લખી શકાય કે ગુરુત્વાકર્ષણ બળ એફજી ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર ઓકે હવે અહીંયા આપણને વીની જગ્યાએ પાછું આપણે આર ઓમે આર સ્ક્વેર ઓમેગા મૂકીએ તો એમ આર ઓમેગા સ્ક્વેર વીની જગ્યાએ આર ઓમેગા મૂકશો એક આર ઉડી જશે એટલે આર ઓમેગા આર ઓમેગા સ્ક્વેર થઈ જશે ચાલો હવે ગુરુત્વ આ બળ મેળવવું છે આપણે ગુરુત્વાકર્ષણ કહ્યું કે કેન્દ્રગામી બળ કહો એ પૂરું પાડશે બરાબર એમ દળ પૃથ્વીનું જે દળ આપ્યું છે એ સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર ટ્વેન્ટી ફોર આપેલું છે ત્રીજા છે એ વન પોઈન્ટ ફાઈ ઇન્ટુ ટેન ટુ પાવર એટ આપેલી છે અને ઓમેગા છે મલ્ટિપ્લાય ઓમેગાની વેલ્યુ આપી છે ટુ ઇન્ટુ ટેન ટુ પાવર માઇનસ સેવનનો સ્ક્વેર ચલો આનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આન્સર આવશે થર્ટી સિક્સ ઇન્ટુ ટેન ટુ પાવર ટ્વેન્ટી વન ન્યૂટન ચાલો નેક્સ્ટ લઈએ આપણે થર્ટી એટ એક પાંચસો ગેજી દળ ધરાવતી ગાડી પચાસ મીટર ત્રીજા ધરાવતા વળાંક પર છત્રીસ કિલોમીટર પર અવર જેટલી ઝડપથી ગતિ કરે છે તો કેન્દ્રગામી બળ કેટલું હોય મિત્રો આ પ્રોબ્લેમ હું તમારા ઉપર છોડું છું બહુ સિમ્પલ ખાલી ફોર્મ્યુલા બે છે એમ વી સ્ક્વેર અપોન આર આ ફોર્મ્યુલા વાપરશો એટલે તમને અહીંયા જવાબ છે એ મળી જશે નેક્સ્ટ લઈએ થર્ટી નાઇન એક વાહન ચાલક જ્યારે વળાંક લઈ રહ્યો હોય ત્યારે તેનો વેગ બમણો કરેવા બમણો કરે છે તો કેન્દ્ર તરફ લાગતું બળ કેટલું હશે અચ્છા વેગ બમણો થાય તો ફોર્મ્યુલા જે છે એફ ઇઝ ઇક્વલ ટુ એમ વી સ્ક્વેર અપોન આર તો બળ છે એ વેગના વર્ગના સંપ્રમાણમાં છે જો વેગ બમણો કરવામાં આવે તો બળ છે એ ચાર ગણું થાય બળ ચાર ગણું થાય નેક્સ્ટ લઈએ ફોર્ટી પદાર્થને નિયમિત વર્તુળાકાર ગતિમાં રાખવા માટે જરૂરી બળ અચ્છા નિયમિત વર્તુળમય ગતિ કરવી હોય તો કેન્દ્રગામી બળ છે એ જરૂરી છે આ બળ લાગે તો જ પદાર્થ છે એ વર્તુળમય ગતિ કરી શકે ચાલો ક્વેશ્ચન નંબર ફોર્ટી વન સમક્ષિત માર્ગ પર ગતિ કરતી કાર વળાંક લેતી વખતે કદાચ બહાર ફંગોળાય મિત્રો જ્યારે કાર વર્તુળમય ગતિ કરતી હોય વળાંક લેતી હોય ત્યારે એને જરૂરી જો કેન્દ્રગામી બળ ન મળે તો એ બહાર ફેંકાઈ જશે તો અહીંયા આપણે લખી શકીએ કે યોગ્ય કેન્દ્રગામી બળના અભાવે અભાવને લીધે કાર છે એ ફંગોળાઈ જશે ફોર્ટી ટુ લઈએ નેશનલ હાઈવે પર વક્ર રોડની ત્રિજ્યા આર છે રોડની પહોળાઈ છે તો કે આ રોડ છે એ રોડની પહોળાઈ છે એ બી છે રસ્તાની બહારની બાજુ તેની અંદરની બાજુએથી બહારની બાજુ તેની અંદરની બાજુએથી ઊંચાઈ એચ છે એટલે આ રસ્તો ધારો કે આ રીતે ઢાળવાળો હોય તો આ ઊંચાઈ અંદરનીથી બહારની બાજુ તરફની નહીં જાઓ તો ઊંચાઈ છે એચ છે આ એંગલ થીટા જેથી કાર વિવેકથી સલામત રીતે પસાર થઈ શકે તો આ એચ ગોતવાનો છે મિત્રો આપણી પાસે ઢાળવાળું પણ ઘર્ષણ ન હોય ત્યારે એના માટે સૂત્ર છે ટેન થીટા ઇઝલ ટુ વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ જી બરાબર અચ્છા ટેન થી એટલે એચ અપોન બી લખી શકાય મિત્રો એચ અપોન બી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર ઇન્ટુ જી ઇમ્પ્લાઇઝ એચ ઇઝ ટુ વી સ્ક્વેર અપ બી અપોન આર ઇન્ટુ જી તો પહેલો ઓપ્શન છે એ આવશે અહીંયા વી સ્ક્વેર બી અપોન આર જી આ આન્સર થશે અચ્છા નેક્સ્ટ લઈએ થર્ટી ફોર્ટી થ્રી એક છોકરો તેના હાથમાં લોલક લઈને વર્તુળાકાર પ્લેટફોર્મના કિનારે ઊભો છે તેની ત્રિજ્યા આર અને તે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે લોલક શિરોલમ સાથે થીટા ખૂણે લટકેલ રહે કે જેથી હવે થીટા ખૂણે લોલક છે એ લટકીને રહે તો એના માટે અહીંયા આ રીતે કોઈ વર્તુળાકાર માર્ગે ગતિ કરાવડાવે છે બરાબર તો અહીંયા આ રીતે વર્તુળાકાર માર્ગે ગતિ થાય છે તો આપણે આનો એફબીડી વિચારીએ તો એમજી અધો દિશામાં લાગશે તણાવબળ મિત્રો ઉપરની દિશામાં લાગશે તણાવ બળના ઘટકો આપણે આ થિયરીની અંદર કરી ગયા છીએ ટી કોસ થીટા અને આ બાજુ આવશે ટી સાઇન થીટા અને એ કેન્દ્રથી દૂર તરફ બળ લાગશે એમ વી સ્ક્વેર અપોન આર અચ્છા હવે આ બળને આપણે સરખાવી દઈએ તો ફરી પાછું આપણું ઉપર મુજબનું સૂત્ર આવી જશે ટેન થિટા ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર જી થિયરીની અંદર આપણે આ કામ કરેલું છે કોનિકલ પેન્ડ્યુલમ માટે તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર જી અચ્છા વીની જગ્યાએ આપણે આર ઓમેગા મૂકી શકીએ તો ટેન થી ટા ઇઝ ટુ વીની જગ્યાએ મૂકશું આર ઓમેગા એક કાર ઉડી જશે એટલે આર ઓમેગા સ્ક્વેર અપોન જી તો આ આપણો આન્સર અહીંયા મિત્રો આપણે અટકીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ફોર્ટી ફોરથી કમ્પ્લેટ જેટલું બાકી છે એ કમ્પ્લીટ કરશું થેન્ક યુ